नमस्कार, वडोदरा न्यूज नेटवर्क में आपनो स्वागत छे। अने कोरोना संकट बाद प्रथम वक्त स्कूल में कोई परीक्षा नु जो आयोजन करवामां आव्युं होय तो ते गुजकेटनी परीक्षा छे। आजथी आ परीक्षानो प्रारंभ थई गयो छे। सरकारी जे गाइडलाइन्स छे ते प्रमाणे तमाम विद्यार्थीओए मास्क पहेरवुं फरजियात छे। शाळाने सेनिटाइज करवामां आवी छे अने गेट पर ज तमाम जे विद्यार्थीओ छे तेमनुं टेम्परेचर पण लेवामां आवी रह्युं छे अने साथे साथे सेनेटाइज पण करवामां आवी रह्युं छे। हाल कोरोना संकटनी वच्चे तमाम जे प्रवृत्તિઓ જ્યારે બંધ હતી તેમાં શિક્ષણને પણ ખૂબ મોટી અસર પડી છે। અને હાલ જ્યારે ગુજકેટની પરીક્ષાની વાત હોય તો આજથી સમગ્ર રાજ્યમાં આ પરીક્ષા લેવાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને જે શાળાઓ છે ત્યાં પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। કોરોનાના સંકટમાં હાલ આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેમાં એજ્યુકેશન સૌથી વધારે પ્રભાવિત થયું છે અને આ જે શિક્ષણ પ્રભાવિત થયું છે તેમાં ખાસ કરીને જે પરીક્ષાઓ લેવાની હતી તે પણ ખૂબ જ પ્રભાવિત થઈ છે। પરંતુ હાલ આપણે જોવા જઈએ તો આ ધીમે ધીમે હવે જ્યારે તમામ વસ્તુ અનલોક થઈ છે ત્યારે આ અનલોક બાદ પરીક્ષા લેવાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે અને જે રીતે જે વાલીઓ છે તે પણ અહીંયા આગળ પોતાના જે બાળકો છે તેને લઈને આવ્યા છે। પરંતુ ખાસ કાળજી લેવામાં આવી રહી છે કે લોકો વધુ એકત્રિત ના થાય, સોશિયલ ડિસ્ટન્સિંગનો પાલન થાય અને લોકડાઉન બાદ જોવા જઈએ તો આ એક પહેલી વખત થઈ રહ્યું છે કોઈ સ્કૂલમાં પરીક્ષા લેવાઈ રહી છે અને અત્યાર સુધીમાં જે શિક્ષણ કાર્ય છે તે પણ ઓનલાઈન ચાલી રહ્યું હતું, પરંતુ હવે જે ગુજકેટની પરીક્ષા છે તે આપવા માટે વિદ્યાર્થીઓને આજે જે અલગ અલગ સેન્ટરો બનાવવામાં આવ્યા છે ત્યાં આગળ વિદ્યાર્થીઓ પહોંચી ગયા છે અને પરીક્ષા જે છે એ આપવા માટે અંદર પણ પ્રવેશી ગયા છે। તમામ જે વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે તેમનું સેનેટાઇઝ કરવામાં આવી રહ્યું છે, ટેમ્પરેચર પણ જોવામાં આવી રહ્યું છે। અલકાપુરી બરોડા સ્કૂલમાં જે સેન્ટર મૂકવામાં આવ્યું છે તે સ્કૂલના આચાર્ય આપણી સાથે છે। સ્મિતાબેન, કેવી તૈયારીઓ છે? લોકડાઉન બાદ પહેલી વખત સ્કૂલમાં પરીક્ષા લેવાઈ રહી છે? અમારી તૈયારી ફૂલ છે। સરકારે જે પણ અમને ગાઈડલાઇન્સ આપેલી એ ગાઈડલાઇન્સ પ્રમાણે અમે બધું જ કરી રહ્યું છે। છોકરાઓ માટે સેનિટાઇઝેશનની બોટલ્સ બધી મંગાવી, એ લોકો માટે માસ્ક પણ એક્સ્ટ્રા રેડી રાખ્યા છે, બ્લેક કલરની પેન પણ રેડી રાખી છે અને અમારી સાથે સરકારના પ્રતિનિધિ પણ બહુ જ કોઓપરેશનથી કામ કર્યું। ગવર્મેન્ટથી અમારી પાસે ડૉક્ટર્સની પણ ટીમ આવી ગઈ છે, એટલે એ લોકો પણ છોકરાઓનું આખું ફૂલ સ્કેનિંગ કરી, જેની પાસે માસ્ક નથી અને માસ્ક પહેરી, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખી અને સિંગલ સિંગલ વેમાં અમે છોકરાઓને મોકલી રહ્યા છે। અને અમને જેટલી પણ ગાઈડલાઇન્સ એ લોકોએ પહોંચાડી હતી અને જેટલી પણ વ્યવસ્થા કરવાનું કીધું હતું એ અમે સંપૂર્ણપણે કરી છે। અત્યારે અમારા છોકરાઓ ઓલરેડી ધીમે ધીમે સિંગલ વેમાં એ લોકો એન્ટર થઈ રહ્યા છે, જેની પાસે ગ્લવ્સ નથી અને અમે લોકો ગ્લવ્સ પણ આપીશું। જે માદા હશે છોકરાઓ કે જેનું ટેમ્પરેચર ગન્સ છે, ટેમ્પરેચર હાઈ હશે એ લોકોને અમે બીજા કમરામાં મૂકવાના છે, બીજા રૂમમાં, એની પણ અમે વ્યવસ્થા કરી છે। એક્સ્ટ્રા અમે 4 ટીચર્સ પણ રાખ્યા છે કે અગર કોઈ વધારે ટેમ્પરેચરવાળું હોય ને એને એક્ઝામ આપવી છે તો એને અલગ રૂમમાં અમે બેસાડીને પરીક્ષા અમે લોકો આપીશું। એ રીતે બહુ જ સફળતાપૂર્વક એક્ઝામ જાય એવી આશા, અને ગવર્મેન્ટનો સહકાર તો છે જ, એટલે કોઈ જ પ્રોબ્લેમ આમ આવે એવો છે નહીં અમે લોકડાઉન બાદ જે શાળા અને શિક્ષણ જે રીતે પ્રભાવિત થયું છે, પરીક્ષાઓ રદ થઈ ગઈ અને આ એક પહેલી પરીક્ષા છે, આ કેટલી મહત્ત્વની કહેવાશે? કેમ કે આ જો સફળ જશે તો આગામી પરીક્ષાઓ પણ હવે લેવાશે? હા, તો આગામી પરીક્ષા પણ લેવાય આ રીતે જો ઓછા છોકરાઓની સંખ્યામાં આવી રીતના સોશિયલ ડિસ્ટન્સિંગથી થતું હોય તો પછી કશો વાંધો આવે એવું અત્યાર સુધી તો લાગતું નથી। એટલું જ છે ખાલી કે જે દૂરથી છોકરાઓ આવે છે કે ગામડાના છોકરાઓ છે એ લોકો પોતાની શાળા સુધી આવા એટમોસ્ફિયરમાં કેટલા અંશે પહોંચી શકે એના ઉપર એક મને પર્સનલ લેવલ પર થોડું વરી છે, બાકી તો શહેરમાં તો આ પ્રોબ્લેમ કંઈ નડે એવું લાગતું નથી। બેન, તમામ જે વાલીઓ અમારા જે જોઈ રહ્યા હશે વિદ્યાર્થીઓ શું કહેવા માંગો છો? વાલીઓને એ જ કહેવા માંગુ છું કે આ સ્થિતિ બધે જ છે, આખા એકલા ગુજરાતમાં કે એકલા ઇન્ડિયામાં કે એકલા વર્લ્ડમાં, એકલા ઇન્ડિયામાં નથી, આખા વર્લ્ડમાં સિચ્યુએશન છે। જો આપણે યુનાઇટેડ રહીશું અને આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ કે જે પણ મેડિકલ નોર્મ્સ ફોલો કરીને કામ કરશું તો કશો જ એમાં વાંધો આવવાનો નથી। પ્લસ છોકરાઓને પ્રોત્સાહન આપવાનું છે કે તમારે ગભરાવાનું નથી, વર્ષ બગડે છે કે નથી બગડતું એ વિચાર વગર પોતાની જિંદગી રાબેતા મુજબ ધીમે ધીમે એ લોકોએ ચાલુ કરવાની છે, જેટલો ટાઈમ મળે એમાં એ લોકો સેલ્ફ લર્નિંગ કરવાનું છે,
મને ખબર છે કે ઓનલાઈન એજ્યુકેશનથી બધાને બહુ ઘણીવાર તકલીફ થાય કે ભાઈ આંખો બગડે છે, આમ છે તેમ છે, તો ચોપડીઓ પણ સરકારની સ્કૂલો જે છે એમાં ચોપડીઓ પણ અમે લોકોએ આપી છે. તો આઈ જસ્ટ ટેલ ધ ચિલ્ડ્રન દેટ યુ સ્ટ એટ હોમ એન્ડ કીપ સ્ટડિંગ યોર બુક્સ, પોતાનું ભણ્યા કરો શાંતિથી, બીજું કંઈ વિચાર ના કરો, અને આટલો સુંદર ટાઈમ છે, થોડું તમારી ક્રિએટિવિટી પણ ડેવલપ કરો અને બિલકુલ સ્ટ્રેસ ફ્રી રહી અને આ સમયને પસાર કરવાનો છે. બાકી શિક્ષક અને શાળા તો એ લોકો સાથે છે જ, જે પણ સરકાર કહેશે આ પ્રમાણે સ્કૂલ ચાલુ કરો કે બંધ કરો અમે બધા એમની સાથે જ છીએ. ખૂબ ખૂબ આભાર બેન તમારી સાથે વાતચીત કરવા માટે. ને આપ જોઈ શકો છો કે એક સુંદર વાતાવરણ છે, સુરક્ષિત વાતાવરણ છે, અને હાલ બાળકો પરીક્ષા પણ આપવા માટે આવી પહોંચ્યા છે, પરીક્ષા પણ હવે શરૂ થઈ ગઈ છે. અને જે રીતે કહેવાય કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને સરકારના તમામ નિયમ સાથે શાળાઓએ પરીક્ષા લેવાનો જે આ નિર્ણય કર્યો હતો તેને પૂર્ણ પણ કર્યો છે. અને આશા રાખીએ કે આ પરીક્ષાઓ સફળ થયા બાદ શિક્ષણ કાર્ય રાબેતા મુજબ ચાલે, કેમકે કોરોનાથી હવે આપણે સાથે રહીને જીવવું પડશે, એટલે તમામ જે તૈયારીઓ છે એ આપણે આપણી રીતે કરીને થોડીક હિંમત અને થોડીક સાવચેતી સાથે આપણે શિક્ષણ કાર્ય પણ આવી જ રીતે શરૂ કરવું પડશે. હાલ જે પરીક્ષા સેન્ટરની બહાર જે વાલીઓ આવેલા છે તે વાલીઓ સાથે પણ આપણે ચર્ચા કરીશું કે તે પોતાના વિદ્યાર્થીને અહીંયા આગળ પરીક્ષા કેન્દ્ર સુધી લઈ આવ્યા છે. પણ ક્યાં કહેંગે, આજ કોરોના સંકટ કે બાદ પહેલી વાર એસા હૈ કે સ્કૂલ મેં પરીક્ષા લી જા રહી હૈ, સ્કૂલ ભી અભી તક બંધી હૈ, તો ક્યાં કહેંગે. મેં કહેતી હું અગર યે જો સ્ટુડન્ટ્સ હૈ જબ તૈયાર હો રહે હૈ તો ગવર્મેન્ટ એશ્યોર ભી કર રહા હૈ કે હમ લોગ પૂરા પ્રિકોશન લેંગે તો પરીક્ષા લે લેના હી બહેતર હૈ, બીકોઝ ઇતને સારે સ્ટુડન્ટ ઇતને દિન સે પ્રિપેર કર રહે હૈ તો ઇટ્સ બેટર, બીકોઝ ગવર્મેન્ટ જબ એશ્યોર કર રહે હૈ એવરીથિંગ સબ કુછ કેર કિયા જાયેગા, સેનિટાઇઝ કિયા જાયેગા, યે બઢિયા હૈ કે લે લિયા જાય. મેડમ ઇતને સમય હો ગયા કોરોના કે જબ રોગ આયા થા ઉસકે બાદ સે સ્કૂલે બંધ હૈ, પરીક્ષા બંધ હૈ, ફિર અચાનક જબ નિર્ણય લિયા ગયા કે યે ચીજે રખી જાયેંગી, તો પેરેન્ટ્સ કો કોઈ ડર નહીં હૈ કે અપને બચ્ચે કો યહાં ભેજ રહે હૈ, કહાં કહાં સે બચ્ચે આ રહે હૈ એસા. નહીં નહીં, યે ડર કી બાત નહીં, ક્યોંકિ ઇસમે ડરને સે બાત ઓર બિગડ સકતા હૈ. યે તો બોલે રહે સોશિયલ ડિસ્ટન્સ કરો, માસ્ક પહેનો, હેન્ડ સેનિટાઇઝ કરો, અને સિર્ફ હમ અપને બચ્ચે કો યહી સમજા રહે હૈ યે સબ ફોલો કરો, ક્યોંકિ બચ્ચે આગે ઇસી કે સાથ તુમે જીના હૈ જબ તક નહીં વેક્સિન આતા હૈ. યે પરીક્ષા યે લોગ જો હૈ ઇમ્પોર્ટેન્ટ ટાઈમ હૈ ના, પૂરે એક સાલ વેસ્ટ હોટા મેં ઇસ બહુ ડિફિકલ્ટ, એક બાર તૈયાર હો ગયે તો બેટર. પહેલે જબ ડર નહીં હૈ, પહેલે જબ બચ્ચે કો હમ ભેજતે થે પરીક્ષા દેને તો સબ ઉસકો ગાઈડ કરતે થે કે પેન લે લેના, પેન્સિલ લે લેના, યે મત ભૂલના, વો મત ભૂલના, તો અબ ઉસમે એક બઢોતરી આ ગઈ હૈ કે સેનિટાઇઝિંગ કરના, ડિસ્ટન્સ રખના, યે ભી હમે બચ્ચે કો કે બચ્ચે ઇતને હોશિયાર હૈ અભી. અભી તો બચ્ચે હોશિયાર હૈ અભી, ક્યોંકિ ઇતને દિન સે ઘર મેં સબ દેખ રહે, ન્યૂઝ દેખ રહે, પઢ રહે હૈ, તો અભી તો મેરે ખ્યાલ સે લોગ ઇતને, ક્યોંકિ તો એકદમ બચ્ચે નહીં હૈ, 12th ક્લાસ પાસ કિયે હૈ કે એક જગહ ખડે હો ન સકતે હૈ, હૈ કે નહીં, સો એ લોગ સમજદાર હો ગયે હૈ, અપના કેર કર સકતે, જૈસે બોલેંગે, જૈસે ગાઈડ કરેંગે, થોડા સા હૈ. હા, સેનિટાઇઝર અભી તો ગવર્મેન્ટ બોલે કે સેનિટાઇઝર કી ભી જરૂરત નહીં, વો ઉધર પ્રોવાઈડ કિયા જાયેગા, સો બેટર બસ અપના માસ્ક લેકે ચલે, ડિસ્ટન્સ કરે, અપને અવેરનેસ રહે, ઇતના જો હેલ્થ એજ્યુકેશન દિયા જા રહા હૈ યે ભી તો પઢ રહે હૈ ના, સો અવેર હૈ સબ મેરે ખ્યાલ સે, ક્યોંકિ ઓલ લેંગ્વેજ મેં બતાયા જા રહા હૈ, હિન્દી બોલીએ, ગુજરાતી બોલીએ, ઇંગ્લિશ બોલીએ, જિસકો જો લેંગ્વેજ ચાહીએ ઓલ રિજનલ લેંગ્વેજ મેં બોલા જા રહા હૈ, સો સબ તો સમજ રહે હૈ. થેન્ક યુ મેડમ હમસે બાત કરને કે લિયે. ને આપ જોઈ શકો છો કે તંત્ર તૈયાર છે, સરકાર તૈયાર છે, શાળા તૈયાર છે અને વાલીઓ તૈયાર છે, વિદ્યાર્થીઓ તો પરીક્ષા આપવા માટે પહેલેથી જ તૈયાર છે. અને હાલ ગુજકેટની પરીક્ષા કોરોના સંકટ બાદ પહેલી વખત કોઈ શાળામાં એક્ઝામ લેવાઈ રહી છે, તો આ પરીક્ષા છે અને આ એક લેબોરેટરી ટેસ્ટ પણ થઈ જશે. જો આ બધું સફળતાપૂર્વક પાર પડશે તો જ્યારે સપ્ટેમ્બરમાં કે જ્યારે પણ સરકાર કોઈ શાળા ખોલવાનો નિર્ણય કરશે તો એ નિર્ણયને પણ સારો એવો પ્રતિસાદ મળી શકે છે, કેમકે હાલ શાળા ખોલવી કે ના ખોલવી એ વાલીઓ પર જ નિર્ભર છે. વાલીઓના જે અભિપ્રાય લેવામાં આવશે ને જો વાલીઓ તૈયાર હશે તો પછી શાળા પણ ખોલવામાં આવશે. આજની આ પરીક્ષા છે તે ખૂબ જ મહત્ત્વની બની જશે કે આગળનું જે શિક્ષણ કાર્ય છે તે શાળામાં કઈ રીતે ચાલશે. કેમેરામેન સતીશ સાથે મનોજ શર્મા, વડોદરા ન્યૂઝ નેટવર્ક માટે.